સ્પંદન માઇક્રો ફાઇનાન્સ કંપનીના ઈડર શાખાના બ્રાન્ચ મેનેજરે લાખો રૂપિયાની લૂંટની હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે પોલીસ તંત્રએ ઝીણવટભરી તપાસ કરતા કંપનીના બ્રાન્ચ મેનેજરનું આ તરકટ હોવાનું બહાર આવ્યું હતું. સ્પંદન માઇક્રો ફાઇનાન્સ કંપનીના ઈડર શાખાના બ્રાન્ચ મેનેજર વિક્રમસિંહ કાળાભાઈ ડાભી પોતાની મોટરસાયકલ ઉપર રૂપિયા 3,60,000 લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ચાર ઈસમોએ આવી વિક્રમસિંહની મોટરસાયકલને બાજુમાં ઊભી રખાવી લાફો મારી રૂપિયા 3,60,000 ઝૂંટવી લઈ ધક્કો મારી નાસી ગયાની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને થઈ હતી, જે અંગે પોલીસ તંત્રએ ઝીણવટભરી તપાસ કરતાં બ્રાન્ચ મેનેજર વિક્રમસિંહ ડાભી રહેવાસી બરકુડા તાલુકો કઠલાલે, મિત્રો સોમગીરી ગોસ્વામી, ઉપેન્દ્રસિંહ ચૌહાણ રહેવાસી ખોખણપુર તાલુકો ઉમરેઠ, પુનિતભાઈ વાળંદ રહેવાસી મહોડેલ તાલુકો નડિયાદ વગેરેનો સાથ લઈ કાવતરું ગળી પોતાની ફરજ દરમિયાન કંપનીએ મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કરી ફાઇનાન્સ કંપની સાથે છેતરપિંડી કરી રૂપિયા 3,60,000ની રોકડ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પોતાની સાથે લૂંટ થયાની ખોટી નોંધ કરાવવા સબબ વિક્રમસિંહ સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.